માણાવદર પાલિકા દ્વારા 5 દિવસે પાણી વિતરણ કરાતા એનસીપી નેતા રેશમા પટેલે દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં રેશમા પટેલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર. આજે માણાવદર નગરપાલિકામાં હું આવેલી છું. અમારી રજૂઆત એટલી છે કે માણાવદર નગરપાલિકામાં પાણી, જે પીવાનું પાણી, વાપરવાનું પાણી નગરજનો ત્રાહિમામ છે. પાંચ પાંચ દિવસે પણ પાણી નથી મળતું અને આ સમસ્યા વર્ષોથી છે, આજની સમસ્યા નથી. એટલા માટે મેં ઓફિસરને પણ રજૂઆત કરી છે અને સભ્ય જે હતા, પ્રમુખશ્રી તો છે નહીં, સભ્ય જે હતા એમને પણ રજૂઆત કરી છે કે માણાવદરમાં પાણીના પ્રશ્નને તમારે સોલ્વ કરવો પડશે. અને મારી માંગણી એવી છે કે દરરોજ પાણી મળવું જોઈએ. અને જે મેં આવેદન આપ્યું છે એનો મેં લેખિતમાં પણ, એમને જે કંઈ પ્રશ્નો છે, પ્રોબ્લેમ છે, એનો લેખિતમાં પણ જવાબ માંગ્યો છે. અને જે કંઈ યોજનાઓ પાણીને લઈને મૂકી છે એને પણ મેં લેખિતમાં માંગી છે, જેથી કરીને આગળ હું રજૂઆત કરી શકું. માત્ર નગરપાલિકામાં પાણીનો જ પ્રશ્ન નહીં, એટલો જ પ્રશ્ન છે ભ્રષ્ટાચારનો. જે રોડ રસ્તા મંજૂર થયા છે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. ઇવન એના માટે મારે સાબિતી આપવાની જરૂર નથી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જ્યારે એમ કહેતા હોય કે આ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એનાથી વિશેષ મોટું ઉદાહરણ શું જોઈ શકે. એટલે નગરજનોની પણ આ જ ફરિયાદ છે. આ દરેક વસ્તુને લઈને હું આરટીઆઈ કરીશ નગરપાલિકાના જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે, જે પણ કંઈ છે એના ઉપર, કે તમે રોડ રસ્તામાં કેટલા ભ્રષ્ટાચારો કરો છો. કારણ કે અહીંયા જાણે એવું લાગે છે કે ગુંડાઓનું શાસન છે, ગુંડાશાહીથી ચાલે છે, રેતી માફિયાઓથી લઈને દરેક ભૂમાફિયાઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આમાં જ ક્યાંક ને ક્યાંક સાચા કાર્યો દબાઈ જાય છે. એટલે અમારે એટલો જ છે કે માનનીય જવાહરભાઈ ચાવડા, વર્ષોથી તમે મિનિસ્ટ્રીમાં બેઠા છો, તમે એમએલએ તરીકે વર્ષોથી બેઠા છો, આજે તમારી પાસે મિનિસ્ટ્રી છે ત્યારે તમારી પહેલી ફરજ આવે. આજ તમારા ગામડા હેરાન થઈ રહ્યા છે, નગરપાલિકામાં પાણી નથી મળતા, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો દરેકની માંગ હું જવાહરભાઈ ચાવડાને પણ કહું છું કે સાહેબ આપની ફરજ છે. તમે આટલા બધા પણ સ્વાર્થી ન બનો કે તમે માત્ર સત્તા માટે જ વોટ લેવા આવો છો અને જ્યારે વિકાસ અને લોકોના પ્રશ્નોની વાત હોય ત્યારે તમે ઘરમાં બેસી જાઓ છો. એટલે કે ભાજપના મૂંગા એક કહેવાય છે કે મૂંગા પ્રાણી બની અને તમે ભાજપમાં જે કાર્ય કરી રહ્યો છો એ ન કરો, એવી ભક્તિ ન કરો. પ્રજા માટે કામ કરો છો, પ્રજાની વારે આવીને પ્રજાનું કાર્ય કરો. આ સંદેશ મારે જવાહરભાઈ ચાવડાને આપવાનો છે. અને આગળ પણ હું દરેક ગામડા ફરવાની છું જૂનાગઢ જિલ્લાના, જ્યાં પણ જે પણ વિધાનસભા આવશે દરેક વિધાયકોની હું ધ્યાન દોરીશ.